રિંગ રોડ પર સારા દરવાજા પાસે રોડની વચ્ચે જ આવેલા કાલ ભૈરવ મંદિરને દરગાહનું ડિમોલિશન કરવા માટે રાત્રિના 1:30 વાગે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશન સહિત શહેરભરના 800 થી 1000 જેટલા પોલીસ કર્મચારીઓ ઘરકામ બંદોબસ્ત સાથે ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું હતું। આ કામગીરી માટે પોલીસે સુરક્ષાના ધોરણે રિંગ રોડ પર બંને ધાર્મિક સ્થળની આજુબાજુના 500 મીટરનો માર્ગ બેરિકેટિંગ કરી દીધો હતો। ડિમોલિશનની આ કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ પણ ભારે વિરોધ નોંધાવ્યો છે। લોકોના રોષને જોતા પોલીસે 14 જેટલા લોકોની અટકાયત પણ કરી હતી। મોડી રાત્રેના લગભગ 1 વાગ્યા નરસામાં શરૂ કરાયેલું આ ડિમોલિશન ઓપરેશનને કારણે વિસ્તારમાં પણ અજંપભરી શાંતિ સર્જાઈ ગઈ હતી। કામગીરીનું મોનિટરિંગ કરવા માટે સ્થળ પર પોલીસ અધિકારી ઉષા રાડાએ જાતે જ કમાન સંભાળી લીધી હતી। જોકે તેમણે પણ ઓપરેશન ડિમોલિશન અંગે કંઈ પણ કહેવાની સ્પષ્ટ ના પાડી હતી। ધાર્મિક સ્થળ રોડ વચ્ચે હોવાથી નડતરરૂપ હોવાનું જણાવી અગાઉ પણ અંગે કાર્યવાહી કરવાના પ્રયાસ કરાયા હતા। જોકે લોકોની ધાર્મિક લાગણીને ધ્યાને રાખી હાલ સુધી કામગીરી થઈ શકી નહોતી। સ્થળ ઉપર બંને ધાર્મિક સ્થળોને કોડન કરી સામાન ઉતારવામાં આવી રહ્યો હતો। પાલિકાએ કરેલી આ કાર્યવાહીની જાણ વાયુ વેગે પ્રસરી જતા ચર્ચાનો માહોલ પણ જામી ગયો હતો। મેં વસીમ કુરેશી, મજલિસ ઇત્તેહાદે મુસ્લિમીન સુરત શહેર અધ્યક્ષ। મેં આવામ સે કહેના ચાહુંગા કે આજ જો હુઆ હૈ સારા દરવાજા પે એક દરગાહ શહીદ કી હૈ વો સરકારને કોણ સે કાયદે સે મ્યુનિસિપલ કોર્પોરેશનને કી હૈ ક્યા હિસાબ સે કિયા હૈ। કલ સુબહ મેં ઉસકી જો અગવાઈ લેકે ઉસ પે કાયદેસર કામ ઇન્શાઅલ્લાહ કરને કી કોશિશ કરેંગે હમ સબ ઓર પૂરી આવામ મેરે ભાઈઓ સે ગુજારિશ હૈ કે શાંતિ બનાએ રખે જજ્બાતી ના હો इसलिए कि अगर म्युनिसिपल कॉरपोरेशन ने कोई काम किया है तो उसको देख लिया जाए कि कौन सी ऑर्डर से किया है, क्या कहां से ऑर्डर है, सरकार ने क्या ऑर्डर दिया है या कहां से कौन सा ऑर्डर आया है। के खिलाफ इंशाल्लाह हमारे पास कोर्ट है, हमारे पास संविधान है, हम उससे लड़ेंगे और इंशाल्लाह अगर लड़त में हम कामयाब भी होंगे। पर आप इस पर खास तवज्जो दें कि अपने शहर में शांति और अमन बनी रहे। उसके साथ एक मंदिर भी उन लोगों ने शहीद किया है तो दोनों तरफ से ये एक काम किया गया है, इसको समझना जरूरी है। समझने के बाद हम कायदे के काम करेंगे और इस पे आप सबका साथ चाहिए, पर जज्बात से नहीं, थोड़ा सोच समझ कर। और हम संविधान को मानने वाले लोग हैं, इस देश के कायदे को मानने वाले लोग हैं और इस देश के संविधान से ही हम आगे बढ़ेंगे, कायदे से इंशाल्लाह काम करेंगे। फिर से एक बार कहता हूँ कि भाई जज्बात में आके कोई भी काम ना करें। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस।